અરવલ્લીથી ખૂબ જ મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. મળતી માહિતી અનુસાર અરવલ્લી જિલ્લાના મેઘરજના ઓરડા ગામે ગૌ વાઢવા જેવી બાબતમાં તંગદિલી સર્જાઈ છે. જી હા, આપણે જણાવી દઈએ કે અરવલ્લી જિલ્લાના મેઘરજના ઓરડા ગામે ગૌ વાઢવા જેવી બાબતમાં તંગદિલી સર્જાઈ છે. તો ખેતર માલિકે ગત રોજ પોલીસ પ્રોટેક્શન માટે અરજી કરી હતી. તો અરવલ્લી જિલ્લાના મેઘરજના ઓરડા ગામે ગૌ વાઢવા જેવી બાબતમાં તંગદિલી સર્જાઈ છે. તો આ અંગે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા અરવલ્લીથી જોડાઈ ચુક્યા છે જયદીપ ભાટિયા. જી જયદીપ, જણાવશો શું છે સમગ્ર માહિતી? ચોક્કસથી રહેના છે. વાત કરવામાં આવે તો મેઘરજ તાલુકાના વટા ગામે જે ઘઉં વાઢવાની બાબતે તંગદિલી સર્જાઈ હતી, તેમાં ગત રોજ ગઈકાલે પોલીસ પ્રોટેક્શન સાથે ખેતર માલિકે અરજી પણ આપવામાં આવી હતી. ત્યારે આજે ત્યારે વહેલી સવારે જે ઘઉં વાઢવા બાબતે ખેતરમાં જે મજૂરો આવ્યા હતા, ત્યારે જે સામેની જે પાર્ટી હતી તેને જે વાઢવા આવ્યા હતા તે લોકો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ત્યારે સમગ્ર બાબતે અરવલ્લી જિલ્લા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તે તેને લઈને બે પોલીસ રાઉન્ડ છોડવામાં આવ્યા હતા. જી જી, આપ જે રીતે જણાવી રહ્યા છો કે ટોળાને વિખેરવા માટે પોલીસ દ્વારા બે રાઉન્ડ ટીયર ગેસ પણ છોડવામાં આવ્યા, પરંતુ એ પણ જોવા આવી રહ્યું છે કે ઓરડા ગામમાં કૌટુંબિક ભાઈનું જે શંકાસ્પદ મોત નિપજ્યું છે, એટલે કે મોતને મામલે પણ આક્ષેપ કરાવવામાં આવી રહ્યા છે. શું છે તો આગળ? જી ચોક્કસ, જે રીતે વાત કરવામાં તો જે બનાવ બન્યો હતો તેને લઈને તો થોડા દિવસ પહેલા પણ જે કુટુંબી ભાઈ હતો તેને શંકાસ્પદ મોતનો આક્ષેપ કરવામાં આવ્યો હતો, તેને લઈને પણ કંઈક આક્ષેપ કરવામાં આવ્યો હતો. ત્યારે પોલીસે પણ એ ટોળાને વિખરવા માટે બે ટીયર ગેસના રાઉન્ડ પણ છોડવામાં આવ્યા હતા. જી જી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો જે રીતે અરવલ્લીથી અમારા સંવાદદાતાએ સમગ્ર માહિતી આપી કે અરવલ્લી જિલ્લાના મેઘરજના ઓરડા ગામે ગૌ વાઢવા જેવી બાબતમાં તંગદિલી સર્જાઈ, ખેતર માલિકે ગત રોજ પોલીસ પ્રોટેક્શન માટે પણ અરજી કરી હતી, પરંતુ ઓરડા ગામે ફરજ બજાવી રહેલા પોલીસ ટીમ ઉપર ટોળા દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો છે. ટોળાને વિખેરવા માટે પોલીસ દ્વારા બે રાઉન્ડ ટીયર ગેસ પણ છોડવામાં આવ્યા. તો જે રીતે અગાઉ પણ માહિતી મળી કે ઓરડા ગામમાં કૌટુંબિક ભાઈનું જ શંકાસ્પદ મોતને મામલે હત્યાના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે. તો ખેતરમાં રહેલા ઉભા પાકને કાપવા માટે બોલા ચાલી થઈ ઓરડા ગામમાં તંગ ભર્યો માહોલ સર્જાતા ગામ આખું પોલીસ છાવણીમાં ફેરવાયું છે. તો અરવલ્લી DYSP સહિત જિલ્લા ભરનો પોલીસ કાફલો હાલ તૈનાત છે. તો અરવલ્લી DYSP સહિત જિલ્લા ભરનો પોલીસ કાફલો હાલ તૈનાત છે.